અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। अनलॉक 5 लागू थतानी साथे ज आज थी सौराष्ट्रना अनेक प्राणी उद्यानों अनलॉक थई गया छे। सासण गीर में आवेलू देवड़िया पार्क पर प्रवासियों माटे लॉकडाउन समय थी बंद राखवामां आव्युं हतुं, त्यारे गुरुवार थी देवड़िया पार्क में प्रवासियों माटे पुनः खुल्लू मूकवामां आव्युं हतुं, जेमां कोविडनी गाइडलाइन प्रमाणे प्राणी उद्यानों में प्रवासियों ने प्रवेश आपवामां आव्यो हतो। जो कि प्रवासियों ने प्रथम दिवसे 5 जेटली जीप्सी मार्फते लीली झंडी बतावी प्रस्थान करवामां आव्या हता, तो आ साथे जूनागढ़ में आवेलू सक्करबाग पण आजथी खुल्लू मूकवामां आव्युं छे। हाल गीर अभयारण्य सासण गीर अने देवड़िया सफारी पार्क में प्रवेश माटे ऑनलाइन बुकिंग शुरू थई गयुं छे। छेल्ला 7 महीनाथी देवड़िया पार्क में सिंह दर्शन बंद करवामां आव्या हता, त्यारे पार्क शुरू थता तंत्र द्वारा प्रवासियों ने कोरोना की गाइडलाइन चुस्त पालन करावामां आवशे। आ साथे ज पार्क में बेंच पर मुसाफरो ने बेसवा पण मनाई फरमावामां आवी छे। उपरांत देवड़िया सफारी पार्क में 60 वर्ष से ऊपरना अने 10 वर्ष से नीचेना बाळकों ने प्रवेश आपवामां नहीं आवे, त्यारे देवड़िया सफारी पार्क पुनः शुरू थता प्रवासियों सरकारनी मार्गदर्शिकाना पालन साथे सिंहना दर्शन कर्या हता। આજે 1 ઓક્ટોબર છે અને 1 ઓક્ટોબરથી આપણે દેવળિયા સફારી પાર્ક છે અમે શરૂઆત કરી છે સફારીની, અને જો ગીર જંગલ ટ્રેક છે આ આપણે 16 ઓક્ટોબરથી શરૂઆત થશે અને ઓનલાઈન બુકિંગ છે એ શરૂ થઈ ગઈ છે। આપણે વાત કરીએ કે દેવળિયા સફારી પાર્કની, તો અમે બે પ્રકારની સફારી છે, એક જીપ્સી સફારી છે અને બીજી છે બસ સફારી છે, અને બંને ચાલુ થઈ ગઈ છે। હવે જે આપણે જીપ્સી સફારી હોય બસ સફારી હોય, અમે જો સિટિંગ કેપેસિટી છે એ 50% અમે ઘટાડો કરવામાં આવેલ છે, પણ જો ટોટલ જો પરમિટ છે અમે કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં આવેલ નથી। અને અત્યારે બુકિંગ ઓનલાઈન જે છે એ ચાલુ થઈ ગઈ છે, અને ટુરિસ્ટનો આજ પણ આપણે સવારે જોઈ રહ્યા, ટુરિસ્ટ પણ આવી રહ્યા છે। છેલ્લા 6 માસથી બંધ પડેલ જૂનાગઢ સાસણનું દેવળિયા પાર્ક આજે ફરી સહેલાણીઓ માટે ખોલી દેવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લઈ અને આજે દેવળિયા પાર્ક છે સફારી જે સિંહો માટે તે ખોલી દેવામાં આવ્યું છે। જે રીતે સરકારના જે નિયમો છે તેને લઈ અને આ દેવળિયા પાર્ક ખોલવામાં આવ્યું છે આજે, અને મોટી સંખ્યામાં જે ટુરિસ્ટો છે તેમણે પહેલા દિવસે જ દેવળિયા પાર્કની મુલાકાત લીધી અને સિદર્શન પણ કર્યા છે। જે રીતે 10 વર્ષથી નીચેના બાળકોને 65 વર્ષથી ઉપરના વ્યક્તિને એન્ટ્રી નહીં આપવામાં આવે તેવું પણ આ ગાઈડલાઇનમાં બહાર પાડવામાં આવ્યું છે, અને કોરોનાની જે ગાઈડલાઇન છે તે જ રીતે હવે એન્ટ્રી આપવામાં આવી રહી છે અને ઓછી સંખ્યામાં લોકોને એન્ટ્રી આપવામાં આવે છે। જે રીતે જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે ટુરિસ્ટો છે તે પહેલી દિવસે આજે જોઈ શકો છો સિંહ દર્શન કરી અને ફરી આવ્યા છે। આપણી સાથે અહીંના જે સ્થાનિક લોકો છે આપણે તેમની સાથે જ પૂછશું કે જે ફરી જે દેવળિયા પાર્ક શરૂ થયું છે શું કહેશો, સ્થાનિક લોકો માટે કેવો ફાયદો થશે? સ્થાનિક લોકો માટે તો ઓબ્વિયસ ફાયદો જ છે, કેમ કે આટલા ટાઈમ પછી સફારી અગેન શરૂ થઈએ તો ફાયદો તો છે જ। દર્શન કર્યું? હા કર્યું, અમે 2 એક નર અને એક માદા જોયા અને મજા આવી, આટલા ટાઈમ પછી સિંહ જોવા મળ્યો એટલે એ બદલ બહુ સારી રહી સફારી, મજા આવી। જે ટુરિસ્ટો હતા ને તેમના દ્વારા જે કહેવામાં આવે છે કે કેટલા સમય બાદ સિંહ દર્શન કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો આજે જે દેવળિયા પાર્ક ખાતે પહોંચી આવ્યા છે અને સિંહ દર્શનનો લાહો કેટલા સમય બાદ મેળવી રહ્યા છે। અમાર બખાઈ કનેક્ટ ગુજરાત દેવળિયા પાર્ક સાસણ।